નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે આઈટીઆઈમાં ચાલતા મશીની સ્ટ્રેડ અંતર્ગત ટેપ ડ્રીલ સાઇઝ લેશન વિશે આપને તાલીમ સહિત માહિતી આપીશ ટેપ ડ્રીલ સાઇઝ ટેપ ડ્રીલ સાઇઝ એટલે આપણે ટેપિંગ કરતી વખતે જે ઇન્ટર હોલમાં જે ઇન્ટરનલ આટા પાડવામાં આવે છે તે હોલનું ડ્રિલિંગ એક ચોક્કસ સાઇઝમાં થવું જોઈએ એટલે જે સાઇઝના આપણે આટા પાડવા હોય તે સાઇઝ માટે આપણે એક ચોક્કસ પ્રકારની ડ્રીલની સાઇઝની ગણતરી કરવી પડે તેને આપણે ટેપ ડ્રીલ સાઇઝ કહીએ છીએ જરૂરિયાત એટલે કે ટેપિંગ કરતી વખતે આપણે હોલની ડ્રીલની સાઇઝની ગણતરી શા માટે કરવી પડે એવી જરૂરિયાત શા માટે ઊભી થાય છે તેની તેમાં વિશે આપણે જાણીએ તો ટેપિંગ કરતાં પહેલાં દાગીનામાં હોલ કરવો જરૂરી છે કારણ કે ટેપિંગ એ ઇન્ટરનલ થ્રેડિંગની પ્રક્રિયા છે એટલે કે ઇન્ટરનલ થ્રેડિંગ માટે આપણે ડ્રીલ હોલ ડ્રીલ કરવો પડે છે આ હોલ ટેપ સાઇઝ કરતાં પ્રમાણમાં મોટો હશે તો સંપૂર્ણ ઊંડાઈમાં આટા કપાશે નહીં અથવા ટેપિંગ થશે જ નહીં એટલે કે જો આપણે હોલ સાઇઝ ટેપિંગ થ્રેડની ઊંડાઈ કરતાં મોટો બનાવી નાખીએ તો આપણું ટેપિંગ પૂરેપૂરું થશે નહીં અથવા કા અથવા સંપૂર્ણ ઊંડાઈમાં આપણને થ્રેડ મળશે નહીં એવી જ રીતના જો ડ્રીલ કરેલ હોલ ટેપ સાઇઝ કરતાં પ્રમાણમાં નાનો હશે તો ટેપિંગ થઈ શકશે નહીં અથવા તો ટેપ હોલમાં ફસાઈ જશે અને તૂટી જશે જો આપણે જે સાઈઝના થ્રેડ આપણે મો પાડવાના છે તેનાથી આપણે ડ્રીલ કરેલો હોલની સાઇઝ નાની હશે તો આપણું ટેપ ડ્રીલ હોલમાં ફસાઈ જશે અને તેની તૂટી જવાની શક્યતા વધી જશે અને એ એ સિવાય થ્રેડિંગ આપણને પૂરેપૂરું મળશે નહીં અને કદાચ થ્રેડિંગ થઈ જ નહીં શકે આવું ન બને તે માટે ટેપ સાઇઝ મુજબ યોગ્ય પ્રમાણના યોગ્ય પ્રમાણનું ટેપિંગ કરતાં પહેલાં હોલ કરવો જરૂરી છે આ માટે ટેપ સાઇઝ મુજબ ગણતરી કરી જે ડ્રીલની સાઇઝ નક્કી કરવામાં આવે છે તેને ડ્રીલ ટેપ ડ્રીલ સાઇઝ કહે છે એટલે કે આપણે ટેપ ડ્રીલ સાઇઝ નક્કી કરવા માટે તેની ડ્રીલની સાઇઝ ડ કરવા માટેના હોલની સાઇઝની ગણતરી કરવી પડે છે તેના માટે તેને તે પ્રક્રિયાને ટેપ ડ્રીલ સાઇઝ શોધવાની પ્રક્રિયા કહે છે એટલે કે ટેપિંગ કરતાં પે ટેપિંગ કરીએ ત્યારે જો હોલ મોટો હશે તો આપણે યોગ્ય ઊંડાઈના આટા મળશે નહીં અને એ જ પ્રમાણે જો ટેપ માટેનો હોલ નાનો હશે તો હોલમાં ટેપ ફસાઈ જવાની શક્યતા વધી જશે એના માટે ચોક્કસ પ્રકારની ટેપ ટેપ માટેના હોલની સાઇઝની ગણતરી કરવી પડે છે જેને ટેપ ડ્રીલ સાઈઝ કહેવામાં આવે છે ટેપ ડ્રીલ સાઇઝ કઈ રીતે શોધી શકીએ ટેપ ડ્રીલ ટેપ ટેપિંગ માટે આપણે બે પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં બે મુખ્ય પ્રકારની પદ્ધતિ એ એવી રીત છે કે બે એક પ્રમાણિત રીત કહેવાય છે અને વર્કશોપ પદ્ધતિ કહેવાય છે બંને પદ્ધતિમાં મેટ્રિક આટા અને બ્રિટિશ આટાની શોધવાના સૂત્રો હોય છે તો આપણે પહેલાં પ્રમાણિત રીત પહેલી મુખ્ય રીત પ્રમાણિત રીત સ્ટાન્ડર્ડ રીત જેને કહેવામાં આવે છે તેના માટે મેટ્રિક પદ્ધતિના આટા આટા માટેનું ડ્રીલ સાઇઝ શોધવાનું સૂત્ર આ મુજબ છે ડ્રીલ સાઇઝ બરાબર ટેપનો વ્યાસ એટલે કે જેટલા સાઇઝનો ટેપનો ટેપ હોય આપણી પાસે એનો વ્યાસ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ એકસાઠ ગુણ્યા પી અહીં પી પી બરાબર પીચ થાય પીચ એટલે કે બે આટાની બે આટાની વચ્ચેનું અંતર બે કન્ઝિક્યુટિવ આટા વચ્ચેનું અંતર એટલે કે પાસ પાસેના બે આટા વચ્ચેના અંતરને પીચ કહેવામાં આવે છે એવી જ રીતના બ્રિટિશ પદ્ધતિ માટે ડ્રીલ સાઈઝનું સૂત્રો નીચે મુજબ છે ડ્રીલ સાઇઝ ટેપનો વ્યાસ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ ચોસાઠ ગુણ્યા પી અહીં પી બરાબર એકના છેદમાં ટીપીઆઈ લેવું ટીપીઆઈ એટલે કે થ્રેડ પર ઇંચ અહીં બ્રિટિશ પદ્ધતિમાં ટીપીઆઈ લેવામાં આવે છે જ્યારે મેટ્રિક પદ્ધતિમાં પીને એમએમઆમ માપવામાં આવે છે ટીપીઆઈ એટલે કે થ્રેડ પર ઇંચ એક ઇંચમાં થ્રેડની સંખ્યા હવે બીજી સ્ટેપ ડ્રીલ સાઇઝ શોધવાની બીજી મુખ્ય રીત છે વર્કશોપ પદ્ધતિ જેવી રીતે આપણે સ્ટાન્ડર્ડ પદ્ધતિ જોઈ એવી રીતને સામાન્ય રીતે વર્કશોપમાં ડ્રીલ સાઇઝની ગણતરી કરવામાં આવે છે એટલે કે આપણે જે સ્ટાન્ડર્ડ રીત જોઈએ તે ગમે ત્યારે સ્ટાન્ડર્ડ રીત હોય છે એટલે કે વર્કશોપમાં આપણે જે પદ્ધતિ વાપરીએ તે સ્ટાન્ડર્ડ રીતથી અલગ હોય છે તેમાં થોડુંક પણ જોવા મળે છે વર્કશોપ પદ્ધતિમાં જેમ કે એમાં મેટ્રિક પદ્ધતિમાં ડ્રીલ સાઇઝનું સૂત્ર ડ્રીલ સાઇઝ બરાબર પોઈન્ટ આઠ ગુણ્યા ટેપનો વ્યાસ એટલે કે ડાયરેક પોઈન્ટ આઠ વડે ટેપના વ્યાસને ગુણીને દર્શાવી દેવામાં આવે છે અહીં ફક્ત એમ ટેન સુધી આટા અપનાવી શકાય છે એટલે કે એમ ટેન એટલે કે એ ટેપનું એક માપ દર્શાવે છે એમ એટલે ટેપનું સંજ્ઞા દર્શાવેલી છે અને ટેન એટલે ડાયામીટર છે એટલે કે એ દસ એમ ડાયામીટર સુધીના ટા ટેપના વ્યાસનું ડ્રીલ સાઇઝ આ પદ્ધતિ ઉપરથી મળે છે એટલે કે આ પદ્ધતિ સ્ટાન્ડર્ડ નથી વર્કશોપમાં આપણે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતના વર્કશોપ માટે બ્રિટિશ પદ્ધતિનું સૂત્ર આ પ્રમાણે છે ડ્રીલ સાઇઝ બરાબર ટેપ સાઇઝ ગુણ્યા સાતના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં બત્રીસ જ્યાં બધા સૂત્રમાં જ્યાં પી દર્શાવેલો છે તે પી આટાની પીચ દર્શાવે છે એટલે કે બે આટા વચ્ચેનું અંતર મે મેટ્રિક પદ્ધતિમાં પીચને એમએમઆમ માપવામાં આવે છે જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં ઇંચમાં માપવામાં આવે છે ટેપ ડ્રીલ સાઇઝ ટેબલ દરેક મેટ્રિક આટા માટે આપણે પીચ શોધવી હોય પીચ આપણે દરેક સૂત્રમાં આપણે પીચ દર્શાવેલી છે તો પીચ કેના પરથી મળે તો પીચ શોધવા માટે એક ટેબલ આપવામાં આવેલું હોય છે જે ટેબલ અહીંયા નીચે પ્રમાણે છે જેમ કે ટેપ સાઇઝ ત્રણ હોય ત્રણ એમ એમની ટેપ સાઇઝ હોય તો આપણે પીચ પોઈન્ટ ફાઇવ લઈ શકીએ અને એના ઉપરથી ગણતરી સૂત્રમાં આપણે ગણતરી કરીને ડ્રીલની સાઇઝ બે પોઈન્ટ પચાસ એમ મળે એવી જ રીતના જો ટેપ સાઈઝ ચાર હોય તો આપણને પોઈન્ટ સાતની પીચ લેવાની અને એના ઉપરથી સૂત્રમાં ગણતરી કરતાં આપણને ડ્રીલ સાઇઝ ત્રણ પોઈન્ટ ત્રીસ એમ મળે એટલે કે ત્રણ પોઈન્ટ ત્રીસ એમ આપણે ડ્રીલ હોલ કરીએ તો આપણને ચાર એમ એમના ચાર એમ એમની હોલ ટેપ આટાની ડાયામીટર મળે અને ચાર એમ એમના આપણે આટા કાપી શકીએ ટેપની મદદથી એવી જ રીતના જો ટેપની સાઇઝ ટેપ માટેના થ્રેડની સાઇઝ પાંચ એમ એમ જોતી હોય તો પીચ એના માટે પીચ પોઈન્ટ આઠ રાખવામાં આવે અને પોઈન્ટ આઠ પીચ માટેના થ્રેડનું ડ્રીલ સાઇઝ ચાર પોઈન્ટ વીસ એમ જોવા મળે એ રીતના છ છ એમ એમના થ્રેડ માટેની ટેપ ડ્રીલ સાઇઝ પાંચ એમ એમ ગણતરી કરતાં મળે એવી રીતના આઠ માટે છ પોઈન્ટ એસી એમ એમ જોવા મળે અને દસ માટેના આઠ પોઈન્ટ પચાસ એમ એમનું ડ્રીલનું હોલ કરવાનું આ ટેબલ આપણે મેટ્રિક આટા માટે મળે છે એવી જ રીતના બી ડબલ્યુ થ્રેડ એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિટવર્થ થ્રેડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિટવર્થ થ્રેડ એટલે એક બીજું કાંઈ નહીં બ્રિટિશ પદ્ધતિમાં ટેપ સાઇઝ બરાબર ટેપ સાઇઝ બ્રિટિશ પદ્ધતિમાં હોય તો અહીંયા જે માપ દર્શાવેલા છે તે બધા ઇંચમાં જોવા મળે તો અહીં પહેલાં ટેબલમાં ટેપ સાઈઝ પેલી કોલમમાં છે બીજેમાં ટીપીઆઈ છે અને ત્રીજામાં ટ્રીડ સાઇઝ છે તો પહેલાં કોલમમાં જે એકના છેદમાં આઠ છે તે તેનું યુનિટ ઇંચ થશે અને ટીપીઆઈ એટલે કે થ્રેડ ત્રણ ઇંચ એક ઇંચમાં ચાલીસ આટા જોવા મળે એકના છેદમાં ટીપીઆઈ લઈએ એટલે આપણને એક પોઈન્ટ આઠ ઇંચના ટેપ સાઇઝની પીચ મળે એટલે કે એકના છેદમાં બ્રિટિશ પદ્ધતિ માટે એકના છેદમાં ટીપીઆઈ લઈએ તો ચા એકના છેદમાં ચાલીસ બરાબર કરવાથી આપણને આ ટેપ સાઇઝ માટેની પીચ જો પીચ મળે એવી રીતના એના એ પીચની આપણે પીચને બ્રિટિશ પદ્ધતિના આપણા પ્રમાણિત રીતના સૂત્રમાં મૂકતા આપણને ડ્રીલ સાઇઝ બે પોઈન્ટ પંચાવન એમ જોવા મળે એટલે કે ડાયરેક્ટ અહીં ઇંચને બદલે બે પોઈન્ટ પંચાવન એમ એમમાં આપણી ડ્રીલ સાઇઝ આપેલી છે એવી જ રીતના પાંચના છેદમાં બત્રીસ ઇંચની ટેપ સાઇઝ માટે સૂત્ર ઉપરથી ગણતરી કરતાં ત્રણ પોઈન્ટ વીસ એમએમનું એમનું ડ્રીલ સાઇઝ કરવી પડે એ રીતના ત્રણના છેદમાં સોળ ઇંચનું ટેપ સાઇઝ આપણે જોતું હોય તો ત્રણ પોઈન્ટ સિત્તેર એમએમનું ડ્રીલ ડ્રીલ કરવું પડે એવી રીતના એકના છેદમાં ચાર એટલે કે પોઈન્ટ પચીસ ઇંચનું આપણે ડ્રીલ સાઇઝ જોતી ટેપ સાઇઝ જોતી હોય તો પાંચ પોઈન્ટ દસ એમએમનું ડ્રીલ કરવું પડે એ પ્રમાણે પાંચ પોઈન્ટ સોળ અને ત્રણ પોઈન્ટ આઠ માટે અલગ અલગ ડ્રીલ સાઇઝ ટેબલમાં દર્શાવેલી છે હવે ડ્રીલ સાઇઝ આપણે કઈ રીતે ગણતરી કરીએ સૂત્ર ઉપરથી તેનું એક ઉદાહરણ આપેલું છે તો એમ એઈટ એટલે કે એટ એમ એમ સાઇઝનું આપણને એક ટેપ આપેલું છે અને ગુણ્યા એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ પચીસ એની પીચ આપી દીધી છે પહેલેથી અને એક પોઈન્ટ પચીસ એની બીજ ના ટેપ માટે જરૂરી હોલ્ડ કરવા માટે ડ્રિલની સાઇઝ પસંદ કરો તો હવે આપણે દાખલા ઉપરથી એમ એઈટ એટલે કે ટેપની સાઇઝ આપણને પહેલેથી આપી દીધી છે એટ એમએમ ઓ અને પીચ એક પોઈન્ટ પચીસ એમ આપેલી છે જેને સૂત્રમાં આપણે મૂકતા મેટ્રિક પદ્ધતિ માટેનું સૂત્ર હવે આ જે આપણને એક પોઈન્ટ પચીસ એમ પીચ મળી તે આ ટેબલ ઉપરથી મળેલી છે ટેબલમાં જોઈ શકીએ છીએ આપણે કે આઠ એમ પીચ માટે આઠ એમ એમ ડ્રીલ સાઇઝ ટેપ સાઇઝ માટે એક પોઈન્ટ પચીસ એમએમનું પીચ મળે છે તો એ આપણને ટેબલ ઉપરથી મળી જોકે આપણને ઉદાહરણમાં આપેલું જ છે છતાં પણ ક્યારેય જ ન આપેલી હોય તો આ ટેબલ ઉપરથી આપણે શોધી શકીએ એવી જ રીતના મેટ્રિક પદ્ધતિએ એમ એઇટ એટલે કે મેટ્રિક પદ્ધતિ માટેનું ટેપ સાઇઝ આપેલી છે તો આપણે મેટ્રિક પદ્ધતિ માટેનું સૂત્ર પ્રમાણિત રીતનું મૂકીએ તો ડ્રીલ સાઇઝ બરાબર ટેપ સાઇઝ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ વન ગુણ્યા પી એટલે આપણે આમાં બધી આપણી પાસે બધી વેલ્યુ છે ટેપ સાઇઝ આઠ એમ એમ ડ્રીલ સાઇઝ પીચ એક પોઈન્ટ પચીસ સૂત્રમાં મૂકતાં આપણને વેલ્યુ છ પોઈન્ટ ચારસો પિંચોતેર એમ મળે એને જે આપણે રાઉન્ડ અપ કરતાં ડ્રીલની સાઈઝ સાડા છ એમ પસંદ કરી શકીએ એટલે કે એમ એઈટના ડ્રીલની સાઈઝ ડ્રીલ કરવું હોય તો આપણે સાડા છ એમ એટનું આપણે ટેપિંગ કરવું હોય તો સાડા છ એમ ડ્રિલ ડ્રીલ હોલ કરવાનું એવી જ રીતના બીજો મેટ્રિક પદ્ધતિ માટે દાખલો આપેલો છે એમ ટ્વેલ્વના આટા કટિંગ કરવા માટે ટેપ ડ્રીલ સાઇઝ શોધો તો ટેપની સાઇઝ આપણને એમ ટ્વેલ્વ એટલે કે બાર mm મે એમ એટલે કે મેટ્રિક પદ્ધતિ અને બાર એનો ડાયામીટર બરાબર તે થ્રેડનો ડાયામીટર બરાબર તો ટેપની સાઈઝ બાર એમ એમ થશે અને પીચ આપણે ટેબલ ઉપરથી લેતા એક પોઈન્ટ પિંચોતેર એમ એમ થાય ફરીથી સૂત્રમાં કિંમતો મૂકતા ડીલ સાઇઝનું સૂત્ર મેટ્રિક પદ્ધતિ માટે ટેપ સાઈઝ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ વન ગુણ્યા પી બરાબર તો આપણી પાસે ટેપની સાઈઝ બાર એમ છે અને પીચ એક પોઈન્ટ પિંચોતેર એમ એમ છે સૂત્રમાં કિંમત મૂકતા આપને ફાઇનલ જવાબ નવ પોઈન્ટ આઠસો પાસાઠ એમ મળે જેને રાઉન્ડ અપ કરતાં આપણે ડ્રીલ સાઇઝ દસ એમ એમની થાય એટલે કે જો આપણે એમ ટુએલ આપણી પાસે એમ ટુવેલનો ટેપનો સેટ હોય તો આપણે પહેલાં દસ એમ એમની ડ્રીલની ડ્રીલ કરવું પડે હવે આ જ પદ્ધતિ બ્રિટિશ પદ્ધતિ બ્રિટિશ સ્ટાન્ડર્ડ વીટ થ્રેડ માટે પા લાગુ પડ્યું હોય તો તેનું એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ નંબર ત્રણ પાંચ પોઈન્ટ આઠ બી આટા પાડવા માટે ડ્રીજ સાઇઝ શોધો અહીં પાંચ પોઈન્ટ આઠ ઇંચમાં આપેલું છે એટલે કે ટેપની સાઇઝ પાંચ પોઈન્ટ આઠ ઇંચ અને પી બરાબર વન ટીપીઆઈ એના ટેબલ ઉપરથી ચેક કરતા અહીંયા જો દરેક જુદી જુદી વેલ્યુ માટે ટીપીઆઈ આપેલી છે એવી રીતના આપણે ત્રણ પોઈન્ટ આઠથી આગળ જતાં પાંચ પોઈન્ટ આઠ માટે ટીપીઆઈ અગિયાર મળે એટલે કે થ્રેડ પર ઇંચ એક આ પાંચ પોઈન્ટ આઠના બીએસ આટા હોય તો એમાં એક ઇંચમાં અગિયાર આટા હોય એટલે કે થ્રેડ પર ઇંચ એની અગિયાર હોય એટલે કે પી આપણને થ્રેડ પર ઇંચ ઉપરથી મળી જાય એટલે ડ્રીલ સાઇઝનું બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિધ પદ્ધતિ માટે પદ્ધતિ માટેનું પ્રમાણિત સૂત્ર આપેલું છે ટેપ સાઇઝ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ ફોર ગુણ્યા વન અપોન ટીપીએ પી બરાબર વન અપન ટીપી મૂકી દીધેલું છે અને તેમાં વેલ્યુ મૂકતા ટેપ સાઇઝ પાંચના છેદમાં આઠ ઇંચ બે ગુણ્યા પોઈન્ટ ચોસાઈ ગુણ્યા એકના છેદમાં અગિયાર ટીપી આપેલું છે એ મૂકી દીધું છે અને આપણે ગણતરી કરતા છેલ્લે આપણે પાંચ પોઈન્ટ ફાઇવ ઝીરો નાઇન ડ્રીલ સાઈઝ મળે ઇંચમાં એવી જ રીતના બીજું એક્ઝામ્પલ આપેલું છે સાત પોઈન્ટ આઠના બીએસડબલ્યુના આટાંગ કટિંગ કરવા માટે ડ્રીલની યોગ્ય સાઇઝ પસંદ કરો બંને રીતમાં ગણતરી કરો એટલે કે અહીં પ્રમાણિત રીત અને વર્કશોપ પદ્ધતિ બંને રીત પ્રમાણે ગણતરી કરવાનું કહેલું છે એટલે કે પ્રમાણિત રીત પ્રમાણે જોતા બીએસડબ્લ્યુના આટા આપવા માટે તો ટેપ સાઈઝ આપણને આપી લીધેલી છે સાતના છેદમાં આઠ ઇંચ બરાબર ટેબલ ઉપરથી જોતા એટલે કે ટેબલ ઉપરથી આપણને ટીપીઆઈ નવ મળે હવે પ્રમાણિત રીત પ્રમાણે ટેપ સાઇઝનું સૂત્ર ડ્રીલ સાઇઝનું સૂત્ર ટેપ સાઈઝ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ ચોસાઈ ગુણ્યા વન પોઈન્ટ ટીપીઆઈ બરાબર ગણતરી સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરતાં પોઈન્ટ સેવન થ્રી થ્રી ઇંચ આપને હોલની સાઇઝ મળે પ્રમાણિત રીત પ્રમાણે હવે એ જ આટા માટે વર્કશોપ પદ્ધતિનું સૂત્ર આ પ્રમાણે છે ડ્રીલ સાઈઝ બરાબર ટેપ સાઇઝ ગુણ્યા સાતના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં બત્રીસ ટેપ સાઇઝની આ પ્રમાણિત વર્કશોપ પદ્ધતિમાં ફક્ત ટેપ સાઇઝની વેલ્યુ મૂકવાની થશે એના ઉપરથી ગણતરી કરતાં પણ સેમ જવાબ મળે પોઈન્ટ સેવન થ્રી થ્રી ઇંચ એટલે કે વર્કશોપ પદ્ધતિ અને પ્રમાણિત પદ્ધતિ અમુક સાઇઝના ટેપ સાઇઝ માટે સરખી વેલ્યુ આપે છે આ પાઠ ઉપરથી આપણે એ જાણ્યું કે ટેપ સીઝ ટેપ સાઇઝ માટે ચોક્કસ પ્રકારનો હોલ કરવો પડે છે જો એ ન કરવામાં આવે તો ટેપને નુકસાન થવાની શક્યતા છે અથવા આપણને એક્યુરેસીમાં આટા નહીં મળે આ તે માટે આપણે બે અલગ અલગ પદ્ધતિ પ્રમાણિત રીત અને વર્કશોપ પદ્ધતિ વિશે જાણ્યું એ સિવાય આપણે મેટ્રિક આટા અને બ્રિટિશ પદ્ધતિ બ્રિટિશ આટા માટે અલગ અલગ સૂત્રોની જાણકારી મેળવી હવે આ પાઠ ઉપરથી એક્ઝામ માટે અલગ અલગ પ્રશ્નો તરી પ્રશ્નો પૂછાઈ શકે છે જેમ કે મે તારવેલા બે ઓબ્જેક્ટિવ પ્રશ્નો તો પહેલો પ્રશ્ન ટેપ ડ્રીલ સાઇઝ માટે શોધ શા ટેપ ડ્રીલ સાઇઝ શા માટે શોધવામાં આવે છે તો પહેલો આવશે પંચિંગ કરવા ડ્રીલિંગ કરવા ટેપિંગ કરવા કે રિવેટિંગ કરવા તો ઓફકોર્સ ટેપિંગ કરવા માટે જ ટેપ ડ્રીલ સાઇઝનો શોધવામાં આવે છે હવે મેટ્રિક પદ્ધતિમાં ટેપ ટેપ ડ્રીલ સાઇઝની ગણતરી માટેનું સૂત્ર ક્યુ છે તો પહેલો છે ટેપનો વ્યાસ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ વન ઇન્ટુ પી ટેપ બીજું હે ટેપનો વ્યાસ માઇનસ બે પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ સિક્સ ટુ ઇન્ટુ ત્રીજો હે ઓપ્શન છે ટેપનો વ્યાસ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ ફોર ઇન્ટુ ડી ત્રીજો ચોથો ઓપ્શન છે ટેપનો વ્યાસ માઇનસ બે પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ સિક્સ વન તો પહેલો જવાબ આવશે ટેપનો વ્યાસ માઇનસ બે ગુણ્યા પોઈન્ટ સિક્સ વન પી હવે આ લેસન ઉપરથી એ જાણ્યું કે યોગ્ય માપનું થેડિંગ ઇન્ટરનલ ટેપિંગ કરવા માટે યોગ્ય માપનો ડ્રીલ સાઇઝનો હોલ કરવો જરૂરી છે જો તેમ ન કરવામાં આવે તો જો ડ્રીલનો હોલ મોટો થાય તો આપણે યોગ્ય ઊંડાઈમાં અને યોગ્ય એક્યુરેસીના આટા મળે નહીં અને એ સિવાય જો નાનો કરવામાં આવે તો ટેપ આપણી ફસાઈ અને તૂટી જવાની શક્યતા વધી જાય છે એટલે કે આપણે યોગ્ય રીતે ટેપિંગ કરવું હોય તો પહેલાં ટેપ ડ્રીલ સાઇઝની ગણતરી કરવી પડે છે જે આપણે અલગ અલગ સૂત્રો દ્વારા જાણકારી દ્વારા મેળવી જેમ કે બે આપણને પદ્ધતિ જો જોવા મળી એક પ્રમાણિત રીત છે અને બીજી છે વર્કશોપ પદ્ધતિ પ્રમાણિત રીતમાં આપણને બે પ્રમાણ બંને રીતમાં બે અલગ અલગ પેટા રીતો છે એટલે કે બે અલગ અલગ પદ્ધતિ માટે મેટ્રિક પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ માટે મેટ્રિક પદ્ધતિ એટલે કે જેમાં એમએમમાં આપણને વ્યાસ શોધવાનો કે કીધો હોય અને જેમાં બ્રિટિશ પદ્ધતિ એટલે કે જેમાં ઇંચમાં આપણને વ્યાસ શોધવાનો કીધો હોય એટલે કે બંને રીતો ઉપરથી આપણને ચાર અલગ અલગ ટેપ ડ્રીલ સાઇઝના સૂત્રો જાણવા મળ્યા એટલે કે આપણે અલગ ટેપ ડ્રીલ સાઇઝ યોગ્ય મળે એના માટે ચોક્કસ ગણતરી કરવા માટેની આપને જાણકારી મળી આભાર